સામે ભાવનગર શહેરમાં થઈ રહી છે આ કાર્યવાહી ભરતનગરની અંદર એસઓજી દરોડાની કાર્યવાહી કરી વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે જી પાર્થ શું કાર્યવાહી એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે અને શું જાણકારી અત્યાર સુધીમાં પ્રાપ્ત થઈ રહી છે જે જણાવી દઉં ભાવનગર શહેરમાં ડ્રગ્સ હવે વેચાણનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે હાલ એસઓજી પોલીસ દ્વારા શહેરના ભરતનગર જૂના બે માળિયાનો વિસ્તાર આવેલો છે કે જ્યાં દરોડા પાડવાની કામગીરી છે ત્યાં હાથ ધરવામાં આવી છે અહીં જે આ મકાન છે તે હનીફ બેલીમ નામના વ્યક્તિનું હોવાનું જાણકારી મળી રહી છે જે પ્રમાણે આ જે દરોડાની કામગીરી ચાલી રહી છે તેની અંદર જે હનીફ બેલીમ નામનો વ્યક્તિ છે કે જે ડ્રગ્સનું વેચાણ કરતો હતો તેવી પ્રાથમિક માહિતી પોલીસ પાસેથી મળી છે જોકે પોલીસ સૂત્રો પાસેથી એ પણ જાણકારી મળી છે કે આ જે વ્યક્તિ છે તે અમદાવાદના જુહાપુરા વિસ્તારની અંદર સ્વાભાવિક છે કે ભાવનગર શહેરનો સ્કૂલ કોલેજ વિસ્તાર આવેલો છે અને કોના મારફતે તેમને ભાવનગરની ની અંદર આજે ડ્રગ્સ પહોંચાડ્યું હતું કારણ કે ભાવનગરની અંદર ડ્રગ્સના સોદાગરો છે તે વધી રહ્યા છે તેની સામે એસઓજી પોલીસ છે પણ તે પણ સક્રિય થઈ છે અને હાલ એસઓજી પોલીસના દરોડાની કામગીરી છે તે ચાલી રહી છે અહીં રંગે હાથ જે હનીફ બેલીમ નામનો વ્યક્તિ છે તેમને ઝડપી પાડવામાં આવ્યો છે અને એસઓજી પોલીસની આ દરોડાની કામગીરી દરમિયાન અનેક નવા ખુલાસા પણ થઈ શકે છે હાલ પીઆઈ સહિતનો જે એસઓજીનો સ્ટાફ છે તે દરોડાની કામગીરીમાં હા કામે લાગ્યો છે અને આ જે હનીફ બેલીમનું કનેક્શન છે તે ક્યાં કોની સાથે હતું કોની સાથે નહીં તે પણ પોલીસ છે તે જાણકારી મેળવી રહી છે પરંતુ આ જે જગ્યા ઉપર દરોડા પાડવામાં આવ્યા છે તેથી એક કિલોમીટરના અંતરે સ્કૂલ કોલેજ અને મેડિકલ આવેલી છે અને જ્યાંથી આ છૂટક વેચાણ છે તે અની બેલીમ નામનો વ્યક્તિ કરતો હોવાની જાણકારી મળી રહી છે તમને ઘરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે આ મકાન છે તે અની બેલીમનું હોવાની જાણકારી મળી રહી છે અને અની બેલીમ ઘણા લાંબા સમયથી આ લોઅર વિસ્તાર ગણાય છે ભરતનગરનો કે જ્યાં આ ડ્રગ્સનું વેચાણ છે તે ઘણા લાંબા સમયથી કરવામાં આવતું હતું અને હાલ આ એસઓજીની ટીમ છે તે કામગીરીની રેડ રેડની કામગીરી છે તેમની ચાલી રહી છે જોકે આ જે ડ્રગ્સ કનેક્શન છે